નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, લિથિયમ છે, ઝીંક છે, હાઇડ્રોજન છે, એજી છે, ના રિડક્શન પોટેન્શિયલ. તમારું ધ્યાન ક્યાં જશે? યાદ છે ને, સીધું ધ્યાન તમારું જશે અહીંયા. કયા પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ છે ને, ટૂંકમાં રિડક્શન પોટેન્શિયલ. આપી પાસ વાંધો નહીં, કારણ કે આ ભૂલ કરાવશે, આ ભૂલ કરાવશે, આ જ ભૂલ કરાવે. અહીંયા ધ્યાન દેવું જરૂરી છે. હાલો, લિથિયમ માટે કયો આંકડો આપ્યો છે? બહુ વધારે નહીં લખવાનું, એમસીક્યુ છે. બને એટલા ટૂંકા શબ્દોની અંદર જવાબ લાવવાની કોશિશ કરવાની, કારણ કે બે વસ્તુ મેં તમને કીધી હતી ક્લાસની અંદર, યાદ છે? કઈ? કે મગજ દોડાવવું અને પેન દોડાવી, એમાં ફરક હોય. પેન દોડાવવામાં સમય લાગે, મગજમાં ન લાગે. તો અડધું કામ મગજમાં કરો. એમસીક્યુ છે, તમારે બતાવવાનું નથી, તમારે સાબિત કરીને અહીંયા શબ્દો આપવાના છે કે ભાઈ કયો જવાબ આવે છે. ચાલો, આની માટે થઈ ગયું -3.05 વોટ. બરોબર, ચાલો. ઝીંક, ઝીંક માટે આખી રિએક્શન શું કામ લખવા જાવ છો? આતે કરીને સમય બરબાદ કરવો જરૂરી નથી, સીધું જાઓ. ઝીંક માટે કયો આંકડો આવશે? -0.76 વોટ આવશે. અહીંયા તમને કીધું છે હાઇડ્રોજન, હાઇડ્રોજન તો આપણને ખબર છે 0.0 વોટ હોય. અને એજી, સિલ્વર, એજીનો આંકડો કેટલો આપ્યો છે? 2.80. આપણને ખબર જ હોય, પરંતુ ક્યારેક તમને પ્રશ્નની અંદર બદલી શકે તો એની ફોકસ કરો જે તમને આપવામાં આવ્યા છે. વાહ, ચાલો. હવે કીધું છે રિડક્શન કરતા, રિડક્શન કરતા, રિડક્શન કરતા. ટુકડા કરતા આવડે છે ને? રિડક્શન પ્લસ કરતા, રિડક્શન પ્લસ કરતા, જેને કહેવાય રિડક્શન કરતા. રિડક્શન પ્લસ કરતા તમને જે કીધું છે, રિડક્શન પ્લસ કરતા જે તમને કહેવામાં આવ્યું છે. ઓકે, ચાલો. હવે અહીંયા જોજો, રિડક્શન પ્લસ એટલે ટૂંકમાં રિડક્શન કરી દે. રિડક્શન કરી દે તો પોતાનું શું થાય? પોતાનું ઓક્સિડેશન થશે, પોતાનું ઓક્સિડેશન થશે. ટૂંકમાં આમાંથી એવો આંકડો ગોતવાનો છે કે જેમાં એનું ઓક્સિડેશન થાય. હવે યાદ કરો, જેનો આંકડો મોટો એનું થાય રિડક્શન, જેનો આંકડો નાનો તેનું થાય ઓક્સિડેશન. સાહેબ, નાનો આંકડો તો આ તો મોટો દેખાય છે, આ બધા નાના દેખાય. ભાઈ, તો જોવામાં ધ્યાન આપો, આગળ માઇનસ છે. માઇનસમાં મોટો આંકડો હોય એ નાનો હોય, તો જેનો આંકડો મોટો એ આપણી માટે બનવાનો છે જવાબ. તો અહીંયા તમારો આ આંકડો મોટો છે, લિથિયમ જવાબ આવવાનો છે. લિથિયમ આમાં કઈ જગ્યાએ છે? તો કે ભાઈ ડી છે. ક્લિયર?